લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી તથા અમરેલીના સંયુક્ત ઉપક્રમે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા લાયન વર્ષ 2017-18 અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂત તાલીમ કેન્દ્ર લીલિયા રોડ અમરેલી મુકામે આ કાર્યક્રમની અંદર સમારંભના અધ્યક્ષ સ્થાને પીડીએફ એમજેએફ લાયન રમેશભાઈ પ્રજાપતિ, ઉદ્ઘાટક અને ચાર્ટર્ડ એનાયત એમજેએફ લાયન હિતેશભાઈ ગણાત્રા, આ ઉપરાંત મુખ્ય મહેમાનમાં અમરેલી વિસ્તારના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્મર, પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર, દિવ્યેશ સાકરિયા, લાયન કિશોરભાઈ બી પટેલ, અલકાબેન ગોંડલિયા, હિરેનભાઈ હિરપરા, રમેશભાઈ કાથરોટિયા, પ્રેમજીભાઈ ડોબરિયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા નવા ભરાયેલા ચાર્ટર્ડ પ્રમુખ લાયન વસંતભાઈ બી મોવલિયા તેમજ તેમની કેબિનેટના સદસ્યશ્રીઓનો શપથ ગ્રહણ વિધિ આયોજિત કરવામાં આવેલી હતી. લાયન કમલેશભાઈ શાહ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહેલા હતા. આ તકે પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને લાયન મંત્રી તુષારભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલો હતો. એમના પ્રથમ પ્રમુખ નો તાજ જેના શિરે ટૂંક સમયમાં જ અમરેલી રોયલ કામ કરશે એની પ્રવૃત્તિથી આપ સર્વેને આવનારા દિવસોમાં દોડો અપાવશે એની ખાતરી.